સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરની આ ઘટના સામે આવી. અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી તો ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો. કારમાં સવાર 3 લોકો ગંભીર રૂપે દાઝ્યા. કાર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી. તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદના વડોદરા એક્સપ્રેસ વે પરની આ ઘટના, જેમાં અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી તો ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો, ને જે બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે. કારમાં સવાર 3 જેટલા વ્યક્તિઓ દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. 108 મારફતે તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો કાર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી અને તે સમયે આ ઘટના બની. તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા. તો તમામ જે લોકો દાઝ્યા હતા તેઓને 108ની મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી તો ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો. કારમાં સવાર 3 લોકો ગંભીર રૂપે દાઝી ગયા હતા. તમામ જે લોકો છે તેઓની સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કાર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી અને તે સમયે અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી. વડોદરા એક્સપ્રેસ વે પરની આ ઘટના, જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. તો ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના અચાનક કારમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તો ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો. આ દ્રશ્યો અકસ્માતના સામે આવ્યા. કારમાં સવાર 3 લોકો ગંભીર રૂપે દાઝ્યા હતા, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.